एवरीवन, कम्प्यूटर मेंटेनेंस एंड ट्रबल शूटिंग ना वीडियो लेक्चर में हमें अपने यूनिट नंबर 3 नो आगळनो पॉइंट डिस्कस करशू, विच इज कीबोर्ड ऑर्गेनाइजेशन। इन प्रीवियसली वी हैव ऑलरेडी डिस्कस व्हाट इज कीबोर्ड, वेरियस टाइप्स ऑफ कीबोर्ड, देन आफ्टर कीबोर्ड स्विचेस, डिफरेंट टाइप्स ऑफ कीबोर्ड स्विचेस। नाउ वी डिस्कस कीबोर्ड ऑर्गेनाइजेशन। With a matrix circuit, any of 61 nodes can be determined with only 16 wires. This is drawn symmetrically as a matrix of 8 columns and 8 rows of wires with a switch at every interaction. Okay, એટલે આવી રીતે મેટ્રિક્સ ફોર્મ કરેલું હોય કીબોર્ડનું ઓર્ગેનાઇઝેશન કરવા માટે, બરાબર? તો 8 કોલમ્સ અને 8 રોઝનો આવી રીતે બનાવ્યું હોય, બરાબર? અને જ્યાં પણ ઇન્ટરસેક્શન થાય, બરાબર, એટલે કે આ ઇન્ટરેક્શન કહેવાય આ પોઈન્ટ, તો જ્યાં ઇન્ટરસેક્શન થાય ત્યાં સ્વિચ હોય. ધ કીબોર્ડ કંટ્રોલર, કીબોર્ડ કંટ્રોલર પહેલાં શું કરશે? કોલમને સ્કેન કરશે. જો કી પ્રેસ થઈ હશે તો કંટ્રોલર છે એ રોને પ્રેસ, જો કી પ્રેસ થઈ હશે તો કંટ્રોલર સ્કેન કરશે રોને. પછી જે કંટ્રોલર છે એક રો કોલમનું કોમ્બિનેશન ડિટરમાઇન કરશે કે કઈ રો અને કઈ કોલમ છે, બરાબર. અને પછી શું કરશે તો કે એ કઈ કી પ્રેસ થઈ છે એ આઈડેન્ટિફાય કરશે એન્ડ જનરેટ્સ અ નોટ કોરસ્પોન્ડિંગ ટુ ધેટ કી. અને એ કીને રિલેટેડ છે એ નોટ જનરેટ કરશે. ઓકે, હવે એમાં બે ઓપરેશન સમજવાના છે. પહેલું છે ડીબાઉન્સિંગ. વેન સ્ટ્રાઇકિંગ અ કીબોર્ડ કી, ધ કી ઓસિલેટ્સ અગેન્સ્ટ ઇટ્સ કોન્ટેક્ટ સેવરલ ટાઈમ્સ બિફોર સેટલિંગ. વેન રિલીઝડ ઇટ ઓસિલેટ્સ અગેન અન્ટિલ ઇટ રિવર્સ ટુ ઇટ્સ રીસેટ સ્ટેટ. એટલે કે પ્રેસ કરો ત્યારે શું થાય છે તો કે એ ઓસિલેટ્સ એટલે કે બાઉન્સ થાય છે. ક્યાં? તો કે જે એનો કોન્ટેક્ટ હોય ત્યાં. અને પાછી અગેન જ્યારે રિલીઝ થાય છે ત્યારે પણ ઓસિલેટ્સ થાય છે. હવે જો અહીંયા બતાવ્યું છે કે જ્યારે આ પ્રેસ કરો તમે બટનને, બરાબર, ત્યારે અહીંયા સુધી શું થાય છે તો કે એ ટચ થાય છે. એટલે જ્યારે એ કી પ્રેસ થયેલી ના હોય ત્યારે એનો વોલ્ટેજ હાઈ હોય, બરાબર. અને જ્યારે એ પ્રેસ થાય ત્યારે એનો વોલ્ટેજ ઝીરો. પ્લસ રાઇઝિંગ એજ એટલે કે લો ટુ હાઈમાં જતી હોય, ફોલિંગ એજ એટલે કે વોલ્ટેજ ગોઈંગ ટુ હાઈ ટુ લો, બરાબર. જો બટન પ્રેસ થાય છે ત્યારે શું સિચ્યુએશન થાય છે અને બટન ઓપન હોય છે ત્યારે શું સિચ્યુએશન છે એ અહીંયા બતાવ્યું છે. સો બે માર્ક્સમાં જનરલી પૂછાય છે ક્યારેક કે વોટ ઇઝ ડી બાઉન્સિંગ ઓફ કીબોર્ડ, બરાબર. તો આ વસ્તુ તમારે એક્સપ્લેન કરવાની રહે કે જ્યારે સ્ટ્રાઇકિંગ થાય છે ત્યારે પણ કી ઓસિલેટ થાય છે અને જ્યારે રિલીઝ થાય છે ત્યારે પણ ઓસિલેટ થાય છે. સો ઓલધો ઇટ હેપન્સ ઓન સચ અ સ્મોલ સ્કેલ એઝ ટુ બી ઇનવિઝિબલ ટુ ધ નેક્ડ આઈ, it's sufficient for the computer to register multiple keystrokes inadvertently. To resolve this problem, the processor in a keyboard debounces the keystrokes. હવે એવું પણ પોસિબલ છે કે આ જે વસ્તુ થતી હોય એ સ્મોલ સ્કેલમાં થતી હોય કે જે આપણી હ્યુમન આઈ વિઝિબલ ના કરી શકે, પણ કોમ્પ્યુટર માટે સફિશિયન્ટ છે. તો સપોઝ તમે જી પ્રેસ કરો છો, બરાબર, તો એ મલ્ટીપલ જી છે એ કેપ્ચર કરી લે અને તમારે સ્ક્રીન ઉપર એક જ જી પ્રેસ કરવો હોય પણ થાય કેટલા? મલ્ટીપલ. તો આ પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે કીબોર્ડમાં પ્રોસેસર શું કરે છે? ડી બાઉન્સિસ ધ કી સ્ટ્રોક્સ. પ્રોસેસર શું કરશે? ડી બાઉન્સિસ ધ કી સ્ટ્રોક. By aggregating them across time to produce one confirmed keystroke that corresponds to what is typically solid count. એટલે કે આ બધાને એગ્રીગેટ કરી, બરાબર, અને એક કન્ફર્મ્ડ કે ઓકે એક જ વખત જી પ્રેસ થયું છે, બરાબર, અને એક
પ્રોપર છે એ આઉટપુટ ડિસ્પ્લે કરી શકાય. બરાબર, તો આ જે આખી પ્રોસેસર શું કરે છે, ડી બાઉન્સીસ. અને ડી બાઉન્સીસ શું કામ એન કરવું પડે છે, તો કે આ જે પ્રોબ્લેમ અકર થાય છે કે મલ્ટિપલ ટાઈમ છે એ રજિસ્ટર થઈ જાય છે કી સ્ટ્રોક, એને રિઝોલ્વ કરવા માટે. બરાબર, એના પછી છે સ્કેન કોડ. બરાબર, સ્કેન કોડ એ પણ એક અલગ 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. વોટ ઇઝ સ્કેન કોડ? સો ઈચ કી જનરેટ મેક સ્કેન કોડ વેન પ્રેસ્ડ એન્ડ અ બ્રેક સ્કેન કોડ વેન રિલીઝડ. ધ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરપ્રિટ્સ ધ સ્કેન કોડ્સ ટુ ડિટરમાઇન વોટ ઓપરેશન ઇટ ઇઝ ટુ પરફોર્મ. એટલે શું કરે છે કે દરેક કી એક સ્કેન કોડ ક્રિએટ કરે. સપોઝ તમે એ પ્રેસ કરો છો તો એનો સ્કેન કોડ, સપોઝ તમે આલ્ટર પ્લસ ટેબ પ્રેસ કરો છો તો એનો સ્કેન કોડ જનરેટ થાય છે. અને ક્યારે બ્રેક થાય છે, જ્યારે કી રિલીઝ થાય ત્યારે. ધ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરપ્રિટ્સ ધ સ્કેન કોડ ટુ ડિટરમાઇન્સ વોટ ઓપરેશન ઇટ ઇઝ ટુ પરફોર્મ. બરાબર, કોમ્પ્યુટર સિસ્ટમ એ ઓપરેશન પરફોર્મ કરશે કે કઈ એક્શન લેવી. તો આ સ્કેન કોડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો? યુઝ ધ કીબોર્ડ સ્કેચીસ ટુ ડિટરમાઇન ધ કી નંબર. લુક અપ ધ કી નંબર ઇન ધ ટેબલ. રીડ ઓફ ધ મેક સ્કેન કોડ. નોટ ધેટ ધ સ્કેન કોડ ડિફર્સ ડિપેન્ડિંગ ઓન ધ સ્કેન કોડ સેટ કરન્ટલી ઇન યુઝ. બરાબર, હવે જુઓ શું કહે છે, કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો? તો કે કીબોર્ડનો કી નંબર એની સામે એનો સ્કેન કોડ લખેલો હોય. બરાબર, તો એ આખે આખું ટેબલ ક્રિએટ કરેલું હોય તો એમાં ટેબલમાં જોવાનું કે કયો કી નંબર છે. પછી મેક સ્કેન કોડ. બરાબર, એટલે કે કયો સ્કેન કોડ બને છે એ ચેક કરો. અને જુઓ, સપોઝ 2 મલ્ટીપલ કી કન્ટિન્યુમાં પ્રેસ થઈ હોય, બરાબર, સપોઝ આલ્ટર પ્લસ સ્ટેપ, તો એનો સ્કેન કોડ અલગ હોય અને ઓપરેશન અલગ પરફોર્મ થતું હોય. હવે બ્રેક સ્કેન કોડ કેવી રીતે કરવો? તો બ્રેક કોડ ફોર 80 ક્લાસ સ્કેન કોડ્સ ઇઝ સિમ્પલ. ધ મેક કોડ પ્રોસીડેડ બાય હેક્સ F0. આ ટેકનિકલ ટર્મિનોલોજી છે કે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું. બરાબર, બ્રેક સ્કેન કોડ છે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો, તો એનું એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે એક્સેપ્ટ કી પ્રેસ થાય છે અને રિલીઝ થાય છે ત્યારે 76 વચ્ચે હેક્સ F0 એટલે એ બ્રેકનો સિમ્બોલ, અને પછી ફરી પાછું 76. બરાબર, તો આવી રીતે તમે કીબોર્ડ માટે કીબોર્ડનું ઓર્ગેનાઇઝેશન આવી રીતે થયેલું હોય કે તમે કેવી રીતે ડીબાઉન્સિંગ ઓપરેશન અને સ્કેન કોડ કેવી રીતે પરફોર્મ થાય છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ કીબોર્ડ ઓર્ગેનાઇઝેશન. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માઉસ. અ માઉસ ઇઝ એન ઇનપુટ ડિવાઇસ ધેટ ડિટેક્ટ્સ 2-ડાયમેન્શનલ મોશન રિલેટિવ ટુ સરફેસ. ધીસ મોશન ઇઝ ટિપિકલી ટ્રાન્સલેટેડ ઇન ટુ ધ મોશન ઓફ અ પોઇન્ટર ઓન અ ડિસ્પ્લે વિચ અલાઉઝ ફોર ફાઇન કંટ્રોલ ઓફ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આપણે જો મોનિટર ઉપર એરો જે એને મૂવમેન્ટ છે કેનાથી મોશન, બરાબર, એ મોશન છે કેનાથી થાય છે, માઉસથી. અ માઉસ કન્સિસ્ટ ઓફ એન ઓબ્જેક્ટ હેલ્ડ ઇન વન્સ હેન્ડ વિથ વન ઓર મોર બટન્સ. બરાબર, ઓલ ઓફ યુ અબાર અવેર અબાઉટ વોટ ઇઝ એકચ્યુઅલી માઉસ, વોટ ઇઝ ધ યુસેજ ઓફ માઉસ. માઇક ઓફન ઓલ્સો ફીચર અધર એલિમેન્ટ્સ સચ એઝ ટચ સરફેસ એન્ડ વ્હીલ્સ વિચ એનેબલ એક્સ્ટ્રા કંટ્રોલ એન્ડ ડાયમેન્શનલ ઇનપુટ. સો દેર ઇઝ 3 બેઝિક ટાઈપ્સ ઓફ માઉસ. લેટ અસ ડિસ્કસ વન બાય વન. ફર્સ્ટ ઇઝ મિકેનિકલ. સો મિકેનિકલ હેઝ અ રબર ઓર મેટલ બોલ ઓન ઇટ્સ અંડર સાઇડ ધેટ કેન રોલ ઇન અ ડાયરેક્શન. તમે ઘણા જૂના માઉસ હશે, બરાબર, એમાં જોયું હશે કે નીચે એક બોલ જેવું આવે. બરાબર, એ રબર અથવા તો મેટલનો બોલ હોય કે એ જે રીતે રોલ થાય એ રીતે છે એ એરો મૂવમેન્ટ થાય. સો મિકેનિકલ સેન્સર વિધિન ધ માઉસ ડિટેક્ટ ધ ડાયરેક્શન ધ બોલ ઇઝ રોલિંગ એન્ડ મૂવ ધ સ્ક્રીન પોઇન્ટર
અકોર્ડિંગલી. એટલે કે જે એ મિકેનિકલ સેન્સર હોય માઉસની અંદર એ ડિટેક્ટ કરશે બોલની ડાયરેક્શન અને એ પ્રમાણે સ્ક્રીન પોઇન્ટર છે એને મૂવ કરશે. ઓકે, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ વન મિકેનિકલ. સેકન્ડ વન ઇઝ ઓપ્ટો મિકેનિકલ, સેમ એઝ મિકેનિકલ માઉસ બટ યુઝ ઇઝ ઓપ્ટિકલ સેન્સર ટુ ડિટેક્ટ મોશન ઓફ ધ બોલ. હવે જુઓ આમાં શું થતું હતું, મિકેનિકલ સેન્સર હતા બરાબર, રબરને અથવા તો મેટલનો બોલતો હતો જ. હવે સેમ આમાં પણ આ બોલ છે, પણ અહીંયા શું હશે, મિકેનિકલ સેન્સરની બદલે ઓપ્ટિકલ સેન્સર હશે આ જે બોલ છે એનું મોશનને ડિટેક્ટ કરવા માટે. સો એન્ડ થર્ડ વન ઇઝ ઓપ્ટિકલ બરાબર, મિકેનિકલ ઓપ્ટો મિકેનિકલ એન્ડ થર્ડ વન ઇઝ ઓપ્ટિકલ, યુઝિસ અ લેઝર ટુ ડિટેક્ટ ધ માઉસ મૂવમેન્ટ બરાબર. જે રિસેન્ટલી અત્યારના માઉસ છે બરાબર, એમાં લેઝરનો યુઝ થાય છે માઉસની મૂવમેન્ટ ડિટેક્ટ કરવા માટે. યુ મસ્ટ મૂવ ધ માઉસ અલોંગ અ સ્પેશિયલ મેટ વિથ અ ગ્રીડ સો દેટ ઓપ્ટિકલ મિકેનિઝમ હેઝ અ ફ્રેમ ઓર રેફરન્સ બરાબર. આપણે જનરલી નીચે સપોર્ટ રાખીએ છીએ માઉસ પેડનો બરાબર, સ્પેશિયલ ટાઈપ ઓફ માઉસ પેડ, કે જેથી કરીને શું થાય કે એક ગ્રીડ મળે કે જેના રેફરન્સથી છે એ મૂવ કરી શકે. સો ઓપ્ટિકલ માઇક હેવ નો મિકેનિકલ મૂવિંગ પાર્ટ્સ, એટલે ઓલા બેમાં જે રબર બોલ્સ હતા એ આમાં અવેલેબલ હોય નહીં. તે રિસ્પોન્ડ્સ મોર ક્વિકલી એન્ડ પ્રિસાઇઝલી ધેન ધ અધર ટુ ટાઈપ્સ બટ ધે આર ઓલ્સો મોર એક્સપેન્સિવ. ઓલા બે ટાઈપ કરતાં એ વધારે મોર ક્વિકલી એટલે કે વધારે ઝડપથી રિસ્પોન્ડ કરે છે, બટ ઓના બે કરતાં એક્સપેન્સિવ પણ છે. ઓકે, સો ધીસ ઇઝ અ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માઉસ. નેક્સ્ટ ટોપિક ઇઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માઉસ ઇન્ટરફેસ, સીરિયલ પોર્ટ માઉસ. ઓકે, હવે ઇન્ટરફેસ એટલે કે માઉસનું સિસ્ટમ જોડે સીપીયુ જોડે કોમ્યુનિકેશન કેવી રીતે પ્રોવાઈડ થાય છે. ઓકે, સો એમાં પહેલું છે સિરિયલ પોર્ટ માઉસ. સો અ સિરિયલ પોર્ટ ઇઝ અ સિરિયલ કોમ્યુનિકેશન ફિઝિકલ ઇન્ટરફેસ થ્રુ વિચ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ઇન ઓર આઉટ વન બીટ એટ અ ટાઈમ. સિરિયલ પોર્ટમાં શું થાય, સિરિયલ કોમ્યુનિકેશન થાય બરાબર, કે આ ફિઝિકલ અહીંયા સિરિયલ પોર્ટ બતાવ્યો છે કે જેનાથી એટ અ ટાઈમ કાં તો ઇન્ફોર્મેશન ઇન થાય અથવા તો આઉટ, ઇન અથવા તો આઉટ થાય, બટ એટ અ ટાઈમ એક જ બીટ ટ્રાન્સફર થઈ શકે. સો અ માઉસ દેટ કનેક્ટ્સ ટુ અ કોમ્પ્યુટર વાય અ સિરિયલ પોર્ટ ઇઝ અ સિરિયલ પોર્ટ માઉસ. ઓકે, જેટલા પણ માઉસ છે એ સિરિયલ પોર્ટ થ્રુ કનેક્ટ થાય છે એ બધા છે સિરિયલ પોર્ટ માઉસ, અને એના માટે જે 9-pin કનેક્ટર્સ છે એનો યુઝ થાય છે માઉસને કનેક્ટ કરવા માટે. ઓકે, તો સેકન્ડ વન ઇઝ PS2 પોર્ટ માઉસ. બટ ઓબ્વિયસ છે, PS2 પોર્ટનો યુઝ કરીને જેટલા પણ માઉસ કનેક્ટ થતા હોય એ બધા આવશે PS2 પોર્ટ માઉસના અંડરમાં. સો ઓમાં 9-pin હતી, આમાં 6-pin મિની ડીન કનેક્ટર ફોર કનેક્ટિંગ માઇક ઓર માઉસ ટુ કોમ્પ્યુટર સિસ્ટમ બરાબર. જેવી રીતે કીબોર્ડમાં PS2 હતું બરાબર, એ ટાઈપ હતો, એવી જ રીતે આમાં પણ છે કે એનો યુઝ કરીને તમે માઉસ છે એને કનેક્ટ કરી શકો. દે આર નોટ ડિઝાઇન ટુ બી હોટ સ્વેપેબલ. સો વોટ ઇઝ હોટ સ્વેપેબલ, સો ઇટ ઇઝ નેસેસરી ટુ રીસ્ટાર્ટ અ PC વેન યુ કનેક્ટ માઉસ ટુ કોમ્પ્યુટર વેન ઇટ ઇઝ ઓન બરાબર. જ્યારે પણ સિસ્ટમ ચાલુ છે બરાબર, એ સમયે તમે તમારું સિસ્ટમમાં છે એ માઉસ કનેક્ટ કરો છો તો તમારે ફરીથી સિસ્ટમ છે રિસ્ટાર્ટ કરવી પડે, એટલા માટે હોટ સ્વેપેબલ નથી. જનરલી અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીમાં આપણે સિસ્ટમ ઓન હોય અને માઉસ કનેક્ટ કરીએ તો એ ડિટેક્ટ થઈ જાય છે, આપણે રિસ્ટાર્ટ કરવું પડતું નથી. સો ધીસ ઇઝ PS2 પોર્ટ માઉસ 6-pin. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ ફોર ડેટા, સેકન્ડ વન ઇઝ ફોર નોટ કનેક્ટેડ, થર્ડ વન ઇઝ ફોર ગ્રાઉન્ડ, ફોર્થ વન ઇઝ ફોર પાવર. ઓકે, સો ધીસ ઇઝ સેમ એઝ PS2 કીબોર્ડ. નેક્સ્ટ વન ઇઝ USB માઉસ. સો ફર્સ્ટ વન ઇઝ સિરિયલ ઇન્ટરફેસ, સેકન્ડ વન ઇઝ PS2, થર્ડ વન ઇઝ USB. જેવી રીતે યુનિવર્સલ સિરિયલ બસ આપણે જે USBનો યુઝ કીબોર્ડ માટે પણ કરતા હતા,
સેમ વસ્તુ માઉસ માટે પણ કરી શકીએ છીએ અને જ મોસ્ટ કોમન છે કેમ કે બે વસ્તુમાં યુઝ થાય છે. સો ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ઇન્ટરફેસ એન્ડ હેઝ બીકમ ધ સ્ટાન્ડર્ડ ઇન્ટરફેસ ઓન ઓલ કરન્ટ કોમ્પ્યુટર્સ. વન ઓફ ધ બેનિફિટ્સ ઓફ અ વેલ ડિફાઇન્ડ સ્પેસિફિકેશન લાઇક ધ યુએસબી ઇઝ ધ એબન્ડન્સ ઓફ અ ડિવાઇસ ડ્રાઈવર્સ અવેલેબલ ઇન મોસ્ટ મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ. અત્યારની લગભગ બધી મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમમાં યુએસબી પોર્ટ અવેલેબલ હોય છે. બિકોઝ ઓફ ધ જેનરિક ડિસ્ક્રિપ્શન ઇટ ઇઝ ઇઝી ફોર ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇનર ટુ ઇન્ક્લુડ ફંક્શનિંગ ડ્રાઈવર ફોર ડિવાઇસીસ સચ એઝ કીબોર્ડ માઉસ એન્ડ અધર જેનરિક હ્યુમન ઇન્ટરફેસ ડિવાઇસીસ. સો યુનિવર્સલ સીરિયલ બસ જે પોર્ટ છે એ મોસ્ટ કોમન થઈ ગયો છે અને વાઇડલી યુઝ થાય છે કે જેથી બધા છે એ કનેક્ટ થઈ શકે. એ જ પોર્ટમાં કીબોર્ડ પણ કનેક્ટ થઈ શકે, એ જ પોર્ટમાં માઉસ પણ કનેક્ટ થઈ શકે. બીજા કોઈ યુએસબી ડિવાઇસીસ મીન્સ એક્સટર્નલ ડિવાઇસ એટેચ કરવા હોય તો એ પણ થઈ શકે. ઓકે, સો ફોર પિન પાવર ડેટા એન્ડ ગ્રાઉન્ડ. ઓકે, એન્ડ ધીસ ઓલ આર વી લિસ્ટેડ હિયર મીન્સ ફર્સ્ટ ઇઝ સિરિયલ ઇન્ટરફેસ, ધ સેકન્ડ વન ઇઝ પીએસ ટુ, ધેન યુએસબી વિચ ઇઝ વાયર્ડ ઇન્ટરફેસ એન્ડ ધીસ ઇઝ વાયરલેસ. ઓકે, સો અ વાયરલેસ માઉસ ઇઝ અ કોમ્પ્યુટર માઉસ ધેટ નીડ્સ નો વાયર ટુ સેટ સિગ્નલ્સ ફ્રોમ ધ માઉસ ટુ અ કોમ્પ્યુટર. બરાબર, વાયરલેસમાં છે એમાં વાયરનો યુઝ થશે નહીં સિગ્નલ મોકલવા માટે માઉસ ટુ કોમ્પ્યુટર. ધ કોર્ડલેસ માઉસ ઓફર ઓબ્વિયસ એડવાન્ટેજીસ ઓવર ઇટ્સ થેટર્ડ બ્રેધર્ન સચ એઝ બીંગ એબલ ટુ પોઈન્ટ એન્ડ ક્લિક ઓન અ કોમ્પ્યુટર સ્ક્રીન ફ્રોમ અક્રોસ ધ રૂમ એન્ડ રન ઓન મલ્ટિપલ સર્ફેસીસ બીંગ. ઓકે, સો જે કનેક્શન વાયર્ડ કનેક્શન હતું એની બદલે હવે શું આવી ગયું, કોર્ડલેસ વિધાઉટ વાયર. બરાબર, તો ઓબ્વિયસ છે એના એડવાન્ટેજીસ તો હોવાના જ છે. ઓકે, કે તમે છે એ તમારા કોમ્પ્યુટર સ્ક્રીન દૂર હોય ત્યાં સુધી તમારું વાયર કનેક્ટેડ ના હોય પણ ત્યાંથી પણ તમે માઉસથી એનો એક્સેસ કરી શકો. તો એમાં પણ પાછા ટાઈપ્સ છે, પહેલું છે રેડિયો બેઝડ. ઓકે, સો રેડિયો ફ્રીક્વન્સી ડિવાઇસીસ રિક્વાયર્ડ ટુ મેઇન કમ્પોનન્ટ્સ. જેમ કીબોર્ડમાં રેડિયો ફ્રીક્વન્સીમાં કેમ ટ્રાન્સમીટર અને રિસીવર હતું, સેમ એવી જ રીતે માઉસમાં પણ ટ્રાન્સમીટર અને રિસીવર જોઈએ જો વાયરલેસ કોમ્યુનિકેશન રેડિયો ફ્રીક્વન્સીથી કરવું હોય તો. વન ઓફ ધ રેડિયો ફ્રીક્વન્સી ટેકનોલોજી ધેટ વાયરલેસ માઈ કોમનલી યુઝ ઇઝ બ્લૂટૂથ. સો બ્લૂટૂથ ટેકનોલોજી વાયરલેસલી કનેક્ટ્સ પેરિફરલ સચ એઝ પ્રિન્ટર્સ, હેડસેટ્સ, કીબોર્ડ્સ એન્ડ માઇક ટુ બ્લૂટૂથ એનેબલ ડિવાઇસીસ સચ એઝ કોમ્પ્યુટર્સ એન્ડ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સ. સો બ્લૂટૂથ ટેકનોલોજીનો યુઝ કરી અને તમે વાયરલેસ માઉસને કનેક્ટ કરી શકો, બટ ટ્રાન્સમીટર એન્ડ રિસીવર ઇઝ રિક્વાયર્ડ. ઓકે, સો ઓલ ઓફ યુ આઈ થિંક ઓલમોસ્ટ અવેર અબાઉટ ઇટ હાઉ એકચ્યુઅલી વાયરલેસ માઉસ ઇઝ વર્કિંગ. ઓકે, સો જસ્ટ ગીવ બ્રીફ ઓવરવ્યુ ઓફ હાઉ ઇટ વર્ક્સ. ઓકે, સો ટ્રાન્સમીટર ક્યાં હશે, માઉસની અંદર. સો ઇટ સેન્ડ્સ એન ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ ધેટ એન્કોડ્સ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ માઉસ મૂવમેન્ટ્સ એન્ડ ધ બટન્સ યુ ક્લિક. બરાબર, એની અંદર જે ટ્રાન્સમીટર હશે એ શું સેન્ડ કરશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ. હવે રિસીવર હશે તમારી સિસ્ટમમાં હશે, એ સિગ્નલને એક્સેપ્ટ કરશે, એને ડીકોડ કરશે એને માઉસ ડ્રાઈવર સોફ્ટવેર એને અને પછી કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમને સેન્ડ કરશે. સો ધ રિસીવર કેન બી અ સેપરેટ ડિવાઇસ ધેટ પ્લગ્સ ઇન ટુ યોર કોમ્પ્યુટર, અ સ્પેશિયલ કાર્ડ ધેટ યુ પ્લેસ ઇન એન એક્સપેન્સિવ સ્લોટ ઓર અ બિલ્ટ ઇન કમ્પોનન્ટ. તો રિસીવર શું છે, એક અલગથી ડિવાઇસ છે કે જે તમારી સિસ્ટમમાં અલગથી પ્લગ કરેલું હોય, એટલે સ્પેશિયલ કાર્ડ હોય. બરાબર, કે જે તમે એક્સપાન્સન સ્લોટમાં પણ મૂકી શકો અથવા તો લેટેસ્ટમાં લગભગ બિલ્ટ ઇન પણ આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વી કેન સે ધેટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માઉસ બટ બેઝડ ઓન ઇટ્સ ઇન્ટરફેસ. ઓકે, કે કોમ્યુનિકેશન કેવી રીતે થાય છે એના બેઝડ ઉપર આ માઉસના ટાઈપ છે. ઓકે, લેટ અસ ડિસ્કસ નાઉ
mouse operation. So which type of operation can be performed by mouse? So a mouse typically controls the motion of a pointer in two-dimensional in the graphical user interface. The mouse turns movements of the hand backward and forward, left and right into equivalent electronic signal that in turn are used to move the pointer. બરાબર, આપણે જે માઉસમાં મૂવમેન્ટ કરીએ છીએ એ મૂવમેન્ટ છે એ જે પોઈન્ટર છે એમાં થાય છે. ક્લિકિંગ ઓર હોવરિંગ, સ્ટોપિંગ મૂવમેન્ટ વાઇલ ધ કર્સર ઇઝ વિધિન ધ બાઉન્ડ્સ ઓફ એન એરિયા. કેન સિલેક્ટ ફાઇલ્સ, પ્રોગ્રામ્સ ઓર એક્શન ફ્રોમ અ લિસ્ટ ઓફ નેમ્સ ઓર ઇન જી ગ્રાફિકલ ઇન્ટરફેસ થ્રુ સ્મોલ ઇમેજીસ કોલ્ડ આઇકોન એન્ડ અધર એલિમેન્ટ્સ. એટલે આપણે જો વેરિયસ એલિમેન્ટ્સ ક્લિક કરીએ છીએ, બરાબર, કે મલ્ટિપલ સિલેક્ટ કરીએ છીએ, ફાઇલ સિલેક્ટ કરીએ, પ્રોગ્રામ સિલેક્ટ કરીએ, સ્મોલ ઇમેજીસ છે જે આઇકોન્સ છે, બરાબર, એના થ્રુ આપણે જે કરીએ છીએ એ ઓપરેશન. એટલે પહેલું ઓપરેશન છે ક્લિક, પ્રેસિંગ એન્ડ રિલીઝિંગ અ બટન. આપણે જે રાઇટ એન્ડ લેફ્ટ ક્લિક કરીએ છીએ એ તો બટનને પ્રેસ કરીએ અને રિલીઝ કરી દઈએ તો એક શું થયું, સિંગલ ક્લિક. તો પહેલું લેફ્ટ સિંગલ ક્લિક, ક્લિકિંગ ધ મેઇન બટન, બરાબર. એટલે આપણે જે મેઇન બટન ક્લિક કરીએ છીએ એ. પછી ડબલ ક્લિક, ક્લિકિંગ ધ બટન ટુ ટાઈમ્સ ઇન અ ક્વિક સક્સેશન કાઉન્ટ એઝ અ ડિફરન્ટ જેસ્ચર ધેન ટુ સેપરેટ સિંગલ ક્લિક્સ, બરાબર. આપણે ઓપન કંઈ કરવું છે તો ડબલ ક્લિક કરીએ છીએ. ટ્રિપલ ક્લિક, ક્લિકિંગ ધ બટન થ્રી ટાઈમ્સ ઇન અ ક્વિક સક્સેશન. ક્વોડ્રપલ ક્લિક, ક્લિકિંગ ધ બટન ફોર ટાઈમ્સ ઇન ક્વિક સક્સેશન. પછી રાઇટ ક્લિક, ક્લિકિંગ ધ સેકન્ડરી બટન. મિડલ ક્લિક, ક્લિકિંગ ધ ટેરિટરી બટન. સો પહેલું ઓપરેશન છે ક્લિક, કે પ્રેસ કરી અને રિલીઝ કરી દો. તેમાં સિંગલ, ડબલ, ટ્રિપલ, ક્વાડ્રપલ એન્ડ રાઇટ એન્ડ મિડલ. એન્ડ પછી છે ડ્રેગ, સો પ્રેસિંગ એન્ડ હોલ્ડિંગ અ બટન ધેન મૂવિંગ ધ માઉસ વિધાઉટ રિલીઝિંગ બટન. એટલે આપણે વસ્તુ ડ્રેગ કરી અને મૂવ કરીએ છીએ એ વસ્તુ, બરાબર. સો કોમ્બિનેશન ઓફ રાઇટ ક્લિક ધેન લેફ્ટ ક્લિક, કોમ્બિનેશન ઓફ લેફ્ટ ક્લિક ધેન રાઇટ ક્લિક ઓર કીબોર્ડ લેટર, કોમ્બિનેશન ઓફ લેફ્ટ ઓર રાઇટ ક્લિક એન્ડ ધેન માઉસ વ્હીલ. આપણે જનરલી માઉસ વ્હીલનો યુઝ કરી અને કરતા હોઈએ છીએ, કીબોર્ડથી પણ થાય, બરાબર. ક્લિકિંગ વાઇલ હોલ્ડિંગ ડાઉન અ મોડિફાયર કી, એટલે કે આપણે જે અપ ડાઉનની એરો કી, રાઇટ લેફ્ટની એરો કી છે એનાથી યુઝ કરીને પણ કરી શકીએ. સો આ ઓપરેશન હતું ડ્રેગ ઓપરેશન. એના પછી મૂવિંગ ધ પોઈન્ટર અ લોંગ ડિસ્ટન્સ, સો વેન પ્રેક્ટિકલ લિમિટ ઓફ માઉસ મૂવમેન્ટ ઇઝ રીચ્ડ, વન લિફ્ટ્સ અપ ધ માઉસ બ્રિંગ્સ ઇટ ટુ અપોઝિટ એજ ઓફ ધ વર્કિંગ એરિયા વાઇલ ઇટ ઇઝ હેલ્ડ અબોવ ધ સરફેસ એન્ડ ધેન રિપ્લેસિસ ઇટ ડાઉન ઓન ટુ ધ વર્કિંગ સરફેસ, બરાબર. એટલે કે પોઈન્ટરને આપણે જ્યારે લોંગ ડિસ્ટન્સ સુધી મૂવમેન્ટ કરાવીએ છીએ એ. સો આ વેરિયસ ઓપરેશન્સ છે કે તમે કયા કયા ઓપરેશન છે પર્ટિક્યુલર માઉસની મદદથી કરી શકો છો. ઓકે, નાવ લેટ અસ ડિસ્કસ ટાઈપ્સ ઓફ સ્કેનર. સો એકચ્યુઅલી સ્કેનરનો યુઝ આપણે હાર્ડ કોપીમાં કોઈ પેજ છે એને સોફ્ટમાં જોતું હોય તો એને સ્કેન કરીને આપણે લઈએ છીએ. ઓકે, સો સ્કેનર છે એ પણ ઇનપુટ ડિવાઇસીસમાં આવે છે. સો ફર્સ્ટ ઇઝ ફ્લેટ બેડ સ્કેનર. સો ફ્લેટ બેડ સ્કેનર્સ ઓલ્સો કોલ્ડ ડેસ્કટોપ સ્કેનર્સ આર ધ મોસ્ટ વર્સેટાઇલ એન્ડ કોમનલી યુઝડ સ્કેનર. જનરલી ફ્લેટ બેડ સ્કેનરનો યુઝ થાય છે. સેકન્ડ વન ઇઝ સીટ ફેડ સ્કેનર. ધીઝ આર સિમિલર ટુ ફ્લેટ બેડ સ્કેનર એક્સેપ્ટ ધ ડોક્યુમેન્ટ ઇઝ મૂવડ એન્ડ ધ સ્કેન હેડ ઇઝ ઇમોબાઇલ, બરાબર. કે આ જે સીટ ફેડ સ્કેનર છે એમાં આપણે ડોક્યુમેન્ટને મૂવ કરવું પડે, સ્કેન હેડ છે એ મૂવ થતું નથી. અ સીટ ફેડ સ્કેનર લુક્સ અ લોટ લાઈક અ સ્મોલ પોર્ટેબલ પ્રિન્ટર. ઓકે, સીટ ફેડ સ્કેનર છે કોના જેવા લાગે છે તો કે સ્મોલ પોર્ટેબલ પ્રિન્ટર હોય એના જેવા લાગે છે. ધ નેક્સ્ટ વન ઇઝ હેન્ડ હેલ્ડ સ્કેનર. ઇટ યુઝ ધ સેમ બેઝિક ટેકનોલોજી
as a flatbed scanner, but rely on the user to move them instead of a motorized belt. ફ્લેટબેડ સ્કેનર જેવી જ ટેકનોલોજી છે, પણ યુઝરે છે એણે મૂવ કરવું પડે, બરાબર. ધીસ ટાઈપ ઓફ સ્કેનર ટિપિકલી ડઝ નોટ પ્રોવાઈડ ગુડ ઇમેજ ક્વોલિટી, હાવેવર ઇટ કેન બી યુઝફુલ ફોર ક્વિકલી કેપ્ચરિંગ ટેક્સ્ટ. જનરલી સારી ઇમેજ ક્વોલિટી છે પ્રોવાઈડ નથી થતી, બટ ક્વિકલી જો આપણે ટેક્સ્ટ કેપ્ચર કરવો હોય તો યુઝ થાય છે. એના પછી આવે છે ડ્રમ સ્કેનર્સ. These are used by the publishing industry to capture incredibly detailed images. બરાબર, જેમાં ડિટેલ ઇમેજીસ આપણે જોતી હોય ત્યારે ડ્રમ સ્કેનરનો યુઝ થાય છે. ધ યુઝ અ ટેકનોલોજી કોલ્ડ ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ, PMT. બરાબર, PMTનો યુઝ કરે છે ડ્રમ સ્કેનર્સ. સો ઇન PMT, ધ ડોક્યુમેન્ટ ટુ બી સ્કેન્ડ is mounted on a glass cylinder. So at the center of the cylinder is a sensor that splits light bounced from the document into 3 beams. Each beam is sent through a color filter into a photo multiplier tube where the light is changed into an electrical signal. Okay, so at the center of the cylinder શું હશે ત્યાં? તો કે સેન્સર હશે, જે લાઇટ છે બરાબર એને બાઉન્સ કરશે, બરાબર. અને જે દરેકે દરેક બીમ છે એ કલર ફિલ્ટરમાંથી ફોટો મલ્ટીપ્લાય ટ્યુબમાં જશે, કે જ્યાં લાઇટ છે એ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ચેન્જ થશે. તો આખે આખી પ્રોસિજર આપેલી છે કે કેવી રીતે એકચ્યુઅલમાં ડ્રમ સ્કેનર્સ છે એ વર્ક કરે છે. Now we have to detail see TWAIN and WIA scanner. So first we discuss TWAIN. So you can use it to scan directly into any software application that supports TWAIN. For example, a raster to vector conversion program. કોઈ પણ સોફ્ટવેર એપ્લિકેશનમાં તમે ડિરેક્ટલી સ્કેન કરી શકો કે જે TWAIN સપોર્ટ કરતું હોય, જેમ કે રાસ્ટર ટુ વેક્ટર સબ કન્વર્ઝન પ્રોગ્રામ છે એમાં. ધીસ મીન્સ દેટ આફ્ટર યુ સ્કેન ધ સ્કેન ઇમેજ વિલ અપીયર ઇન ધ એપ્લિકેશન ઓલરેડી ઓપન. એટલે ડિરેક્ટલી તમે જે સ્કેન કર્યું છે એ ઇમેજ છે એ એપ્લિકેશનમાં ઓપન થશે. When you scan using an application that supports TWAIN, the scanning dialog and the option it contains are specified by your scanner's manufacturer. Like a Canon nu che, Epson nu che, HP nu che, Contex nu che, Graphtech nu che, barabar kai company nu scanner che, ena upar depend kare che, and will therefore vary depending on the type of scanner you have. એટલા માટે તમારી પાસે કયા ટાઈપનું સ્કેનર છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ WIA, વિન્ડો ઇમેજ એક્વિઝિશન. વિન્ડો ઇમેજ એક્વિઝિશન ઇઝ અ માઇક્રોસોફ્ટ યુટિલિટી દેટ ઇઝ સપ્લાઇડ એઝ પાર્ટ ઓફ વિન્ડોઝ, બરાબર. એ પર્ટિક્યુલર માઇક્રોસોફ્ટની જ યુટિલિટી છે. જેવી રીતે TWAIN છે એવી જ રીતે WIA પણ આપણને ડિરેક્ટલી સ્કેન કરવા માટે સપોર્ટ કરશે, બરાબર, જે WIA અથવા તો TWIN સપોર્ટ કરે છે. સો ઓલ TWAIN કમ્પ્લાયન્ટ એપ્લિકેશન સપોર્ટ્સ WIS વેલ. સો અનલાઇક TWAIN, હાવેવર ધ સ્કેનિંગ ડાયલોગ દેટ અપિયર્સ વેન યુ સ્કેન એન્ડ ધ કંટ્રોલ્સ ઓન ઇટ આર વેરિએશન ઓન અ બેઝિક માઇક્રોસોફ્ટ ડિઝાઇન, બરાબર. WIAમાં કેના ઉપર ડિપેન્ડ હશે? માઇક્રોસોફ્ટ ડિઝાઇન ઉપર. જ્યારે TWAINમાં એ ડિપેન્ડ હશે સ્કેનર મેન્યુફેક્ચરર ઉપર. ધીસ મીન્સ દેટ ધ લેવલ ઓફ ફંક્શનાલિટી એન્ડ સ્કેનિંગ કંટ્રોલ દેટ આર અવેલેબલ ઇન WIA ઇન્ટરફેસ આર લેસ કોમ્પ્રિહેન્સિવ ધેન ઇન અ વેલ રિટન TWAIN ઇન્ટરફેસ.
બરાબર, એટલે બેયનું અલગ અલગ હોય છે, સિમિલર હોતું નથી. ઓકે, સો ધીસ ઇઝ ટુ ટાઈપ ઓફ સ્કેનર, TWAIN એન્ડ WIA. બરાબર, આઝ ફંક્શનાલિટી એવી છે કે જેનાથી તમે સ્કેનરનો ડિરેક્ટલી યુઝ કરી અને પછી તમારા સોફ્ટવેરમાં છે ઇમેજ આવી જાય. બરાબર, એના માટે શું સપોર્ટ કરતો હોવું જોઈએ તમારી સિસ્ટમમાં? TWAIN અને WIA. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધીસ ટુ સ્કેનર્સ.